गुड मॉर्निंग, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું છું આપની સાથે દીક્ષિતા. સૌથી પહેલા વાત કરીશું ભીડથી સાવધાન રહેજો. ઉદ્યોગપતિના પુત્રના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. ઉદ્યોગપતિના પુત્રની હેલિકોપ્ટરથી જાન નીકળી. ગીતા રબારીની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. અસંખ્ય લોકો માસ્ક પહેર્યા વગર લગ્નમાં ગરબે ઘૂમ્યા. લગ્નમાં માસ્ક નહીં અને સોશિયલ ડિસ્ટન્સ પણ નહીં. ખંભાળિયા તાલુકાના મોવાણા ગામના છે આ ઉદ્યોગપતિ. મોવાણા ગામથી હેલિકોપ્ટરમાં નીકળી હતી જાન. ભાણવડ તાલુકાના ચણખલા ગામમાં પહોંચી હતી જાન. વૈભવી લગ્ન પ્રસંગમાં વાહનોનો થયો તો ખડકલો. કોરોનાની પૂરબહાર મોસમમાં લગ્નમાં ભીડ જામી. કોવિડની ગાઈડલાઇનના નિયમોમાં ઉડ્યા લીરેલીરા. લગ્નમાં ઠાઠ બતાવતા 100 લોકોને બદલે અસંખ્ય લોકોએ હાજરી આપી. તાપીમાં પૂર્વ મંત્રીએ નિયમો તોડ્યા તો અહીં ઉદ્યોગપતિએ. ઉદ્યોગપતિના પુત્રના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ જોવા મળ્યો. ગીતા રબારીની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ. કોરોના કાળમાં પણ કલાકારોને બોલાવવામાં આવ્યા. જામનગરના સાંસદ પૂનમ મેડમ આ લગ્નમાં હાજર હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ જોવા મળ્યો. દો ગજ કી દૂરીના કાયદાનો સરેઆમ ભંગ. ખંભાળિયાના મોવાળા ગામમાં લગ્નમાં ગરબા. 100 લોકોના બદલે ઉદ્યોગપતિએ ટોળું બોલાવ્યું. અનેક લોકો લગ્નના રિસેપ્શનમાં હાજર રહ્યા. સાંસદ પૂનમ માડમ અને ગીતા રબારી સ્ટેજ પર હતા. ગીતા રબારીના ગરબામાં થયો પૈસાનો વરસાદ. આ બંને દ્રશ્યો આપ જોઈ શકો છો. હેલિકોપ્ટરમાં જાન આવી ત્યારે પણ હેલિપેડની આસપાસ ભીડ એકત્રિત થઈ. ઝી 24 કલાક સવાલો પૂછી રહ્યું છે. લગ્નમાં 100 લોકોની મંજૂરીનો સરેઆમ જે રીતે ભંગ થયો. તાપી બાદ દ્વારકા જિલ્લામાં નિયમોના ફરી એકવાર ધજાગરા ઉડ્યા. પૂર્વ મંત્રી બાદ ઉદ્યોગપતિએ નિયમો તોડ્યા. તો જનતા પાડે નિયમ, પૈસાદારોને લીલા લહેર. અનેક સવાલો આ બંને ઘટનાઓને વિડીયો સામે આવ્યા બાદ થઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે આ લગ્ન ન જોયા. ગુજરાત હાઈકોર્ટની ચિંતા પર પાણી ફરી વળ્યું છે. તો દ્વારકામાં કોવિડ ગાઈડલાઇનના નિયમોને નેવે મૂકવામાં આવ્યા. ધામધૂમથી લગ્નની ઉજવણી. હેલિકોપ્ટરમાં જાન આવી. ગીતા રબારીનો કાર્યક્રમ. ગરબા ગાતા લોકો જોવા મળ્યા. ઉદ્યોગપતિના પુત્રના લગ્નમાં નિયમોના ધજાગરા ઉડ્યા. મોડા પર માસ્ક ને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. મોટી સંખ્યામાં આ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે લોકોનું ટોળું ભેગું કર્યું. ઉદ્યોગપતિએ કોવિડ ગાઈડલાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો. જનતા જોઈ રહી છે પોલીસનું આ બેવડું વલણ. તો પૂર્વ મંત્રી બાદ ઉદ્યોગપતિઓના ઘરે નિયમો નેવે મુકાયા. તો કોરોના વાયરસના કેસો વધારવામાં મંત્રીઓ, નેતાઓ અને ઉદ્યોગપતિઓ યોગદાન આપી રહ્યા છે અને તેનું આ ઉદાહરણ વિડીયો આપે જોયો. 72 કલાકમાં આ બીજો વિડીયો. લગ્ન પ્રસંગમાં 100 લોકોની મર્યાદા ક્યાં ગઈ? સવાલો અનેક થઈ રહ્યા છે. કોવિડ ગાઈડલાઇન્સનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો. જે રીતે લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવી. તો હાઈકોર્ટની ફટકાર બાદ આખરે ભાજપના નેતા કાંતિ ગામિતની ધરપકડ કરાઈ છે. નેતાજી નિયમોને નેવે મૂકીને પોત્રીની ભવ્ય સગાઈ કરી હતી. તે મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. તાપીમાં પોત્રીની સગાઈમાં ભીડ ભેગી થવાને લઈને પોલીસે પૂર્વ મંત્રી કાંતિ ગામિતની ધરપકડ કરી કલમ 308 હેઠળ ધરપકડ કરાઈ. સગાઈમાં 6000 લોકોની ભીડ ભેગી કરવા મામલે ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ કાંતિ ગામિત અને પુત્ર જીતુ ગામિત સામે કાર્યવાહી કરવામાં આવી. કાંતિ ગામિત સહિત 18 સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સુરત ગ્રામીણ એસપી ઉષા રાડાને ઘટનાની તપાસ સોંપાય છે. 7 દિવસમાં રિપોર્ટ આપવાનો આદેશ કરાયો છે. મહત્વનું છે, કાર્યક્રમમાં જેટલા પોલીસકર્મી હાજર હતા તે તમામને સસ્પેન્ડ કરાયા છે. કાંતિ ગામિતના પુત્રીની સગાઈનો કાર્યક્રમમાં 45 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તાપીમાં કાંતિ ગામિતની પુત્રીની સગાઈમાં પ્રસંગમાં ભીડના મામલાને ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો તરીકે લીધી છે. હાઈકોર્ટે જણાવ્યું કે તાપીમાં એકત્રિત થયેલી ભીડ અમે જોઈ છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે સરકારને ફટકાર કરતા કહ્યું કે 6000 લોકો એકઠા થયા ત્યારે તમે શું કરતા હતા. હાઈકોર્ટે સરકારને સવાલો કર્યા કે સમારોહમાં આટલી ભીડ ક્યાંથી આવી.
आवा कोईपण प्रकारना सामाजिक मेळावड़ाओ न करवा जोईए, कोरोनानु संक्रमण अटकाववुं जोईए। अने आ कोरोनाना संक्रमण अटके एना माटे पोलीस तंत्रए जे जवाबदारी निभावी जोईती थी ए जवाबदारी निभावामां क्यांक चूक ना देखावाना कारणे ए फरज परना अधिकारीओ सामे जरूरी कार्यवाही करवामां आवी छे। आ सामाजिक मेळावड़ानी अंदर जोड़ायेला छे ए तमाम 15 जिला समक्ष FIR रजिस्टर करीने एमनी धरपकड़ करवामां आवी। मिनिस्टर श्री कांतिभाई गामितना दीकरा चित्तुभाई एनी दीकरीना सगाईना कार्यक्रम वधु संख्या में लोग भेगा थे था ये अनुसंधाने टीवी मीडिया मार्फते अमे जानकारी मळे ते आधारे तात्कालिक FIR नोंधवा सूचना आपेल छे। आ सूचना आधारे तापी SPA गईकाले FIR नोंधीने आगळनी कार्यवाही करेल, जेमां जो वीडियोग्राफी करे ते वीडियोग्राफी कब्जे वीडियो कब्जा करीने जेमां जे पण माणसो आइडेंटिफाई थे ए तमाम ने आज लगभग 18 लोगों ने अटक करवामां आवेल छे। तेमां कांतिभाई पैकी कांतिभाई गामित तेना दीकरा अने अन्य माणसोने पण अरेस्ट करवामां आवेल छे। ए उपरांत PI CK चौधरी अने बीट इन्चार्ज बंनेने पण सस्पेन्ड करवामां आवेल छे अने बंनेने अरेस्ट पण करवामां आवशे। त्रीजो छे जे FIR में IPC सेक्शन 308 अमें उमेर करवामां आवे छे। समग्र रात दरमियान जे इन्वेस्टिगेशन करवामां आव्युं अने वीडियोग्राफी ऑथेंटिक जे मळी एनी खराई कर्या बाद लोकोने आइडेंटिफाई करवामां आवेला हता, जे संदर्भे 18 जणानी धरपकड करवामां आवी छे। એમાં આયોજકોનો સમાવેશ થાય છે। આયોજકમાં જીતુ ગામિત જે સરપંચ છે ગામના, જેમની દીકરીની સગાઈ હતી તે, તથા તેમના પિતા જે એક્સ મિનિસ્ટર છે તેમની ધરપકડ કરવામાં આવી છે। એક નગરપાલિકા કોર્પોરેટર છે તેમની ધરપકડ કરવામાં આવી છે। એની સાથે મંડપ ડેકોરેશન વિડીયોગ્રાફી જેવી બીજી સર્વિસ આપનારા વિડીયોગ્રાફી ચકાસતા ત્યાં એક જેઓ એક્સ સોનગઢ PI હતા તેમની હાજરી જણાઈ આવી છે, જેથી PI તરીકે આવા ફંક્શનમાં એમણે રોકવાનું કામ કરવાનું હોય એના બદલે ત્યાં હાજર છે, એટલે એમની જે ગુનાહિત જવાબદારી છે તે સંદર્ભે એમને આરોપી તરીકે અટક કરવામાં આવ્યા છે। તે ઉપરાંત એક કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે। આ સાથે બીટ જમાદાર કે જેમના વિસ્તારમાં કાર્યક્રમ બન્યો પણ પોલીસને ઉપરી અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં નથી આવી એ નિષ્કર્ષીને ધ્યાને લઈને બીટ જમાદારની સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો તાપીમાં પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિતના ઘરે સગાઈના પ્રસંગે કોરોના ગાઈડલાઈનના ભંગના થયેલ વિડીયો વાયરલ થયા બાદ આજે જિલ્લામાં બીજો વિડીયો વાયરલ થયો છે। વ્યારાના કપુરા ગામે લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર લોકો ઝૂમતા હોવાનો વિડીયો વાયરલ થયો। ફરી તંત્રની બેદરકારી છતી કરતો આ વિડીયો વાયરલ। આ મામલે વ્યારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસે કપુરાના આંબા ફળિયાના બાલીબેન ગામિત અને કાર્યક્રમમાં સંકળાયેલા લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો। Z24 કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતી। તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના H1B વિઝા કાયદાને અમેરિકી કોર્ટે રદ કર્યો છે। અમેરિકી કોર્ટે જે ગેરમાન્ય ઠરી ચૂક્યા છે તે બે નવા નિયમો 7 ડિસેમ્બરથી અમલી બની રહ્યા હતા, જે અમલમાં આવ્યા હોત તો અમેરિકી કંપનીઓની સ્કિલ્ડ ફોરેન વર્કર્સ રાખવાની ક્ષમતાની ધરખમ ઘટાડો થયો હોત, જેના કારણે કંપનીઓ અને સરવાળે અમેરિકી અર્થતંત્રને ભારે નુકસાન થાય તેમ હતું। કોરોના મહામારીના કારણે અમેરિકામાં ઘણા લોકોએ નોકરી ગુમાવતા ઓક્ટોબરમાં ટ્રમ્પ સરકારે સ્કિલ્ડ ફોરેન વર્કર્સને નોકરી પર રાખતી કંપનીઓ પર સેલરી રિક્વાયરમેન્ટ્સ લાદવાની અને સ્પેશિયાલિટી ઓક્યુપેશન પર લિમિટની જાહેરાત કરી હતી। નવા નિયમો હેઠળ H1B વર્કર્સનું લઘુત્તમ વેતન સરેરાશ 40% વધારાયું હતું, જેના કારણે કેટલાક ક્ષેત્રોમાં તેઓ બજારમાંથી ફેંકાઈ જાય તેવી નોબત આવે તેમ હતી। અમદાવાદમાં 26 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે। અમદાવાદમાં દિવસેને દિવસે કોરોનાની પરિસ્થિતિ વધુ બગડતી જાય છે, તેવામાં પોલીસ જવાનો પણ હવે કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે। ઝોન 2 માં
26 पुलिस कर्मचारी कोरोना पॉजिटिव थे। अहमदाबाद चांदखेड़ा पुलिस स्टेशन में पीआई सहित 10 पुलिस कर्मचारी कोरोना पॉजिटिव थे। दरेक पुलिस स्टेशन में कोरोना टेस्ट अंगे मार्गदर्शन अपाई रही है। अहमदाबाद महानगरपालिका तरफ से दरेक पुलिस स्टेशन में मेडिकल टीम तैनात कराई है। अत्यारे जोन टू की पर्टिक्युलर बात करूँ तो टोटल अत्यारे एक्टिव केस छे ए 26 जना छे, जेमांथी हॉस्पिटल में कोई नहीं, तमाम ए होम आइसोलेशन में छे। आजनी जो बात करिए तो पुलिस स्टेशन ना दरेक पुलिस स्टेशन ना अमे आरटी दरेक कर्मचारी ना आरटीपीसीआर टेस्ट करवाना शुरू कर्या छे, जेमां आजे चांदखेड़ा पुलिस स्टेशन में पीआई सहित लगभग 10 जणानो रिपोर्ट पॉजिटिव आव्यो छे। अने चांदखेड़ा में छेल्ला 10 दिवस में 16 जणाना पॉजिटिव आव्या छे। एक शिफ्टना इनवे में एक साथ 6 जना आया था, एमना थी अलग बीजा लोगों ने चेप लागो छे, एवं अमे एना जे कॉन्टेक्ट लिस्ट छे एना आधारे कॉन्टेक्ट ट्रेसिंग आधारे अमे वस्तु नक्की करी शक्या छीए, जेना आधारे अमे जेटला लोगों संपर्क में था तमामने क्वॉरंटाइन कर्या छे। अने पोलीस स्टेशन तेमज पोलीस चौकी अने पोलीस लाइन ने डेली सैनिटाइज करवानी अमे प्रक्रिया हाथ धरेल छे। पोलीस कमिश्नर श्री द्वारा दरेक पोलीस स्टेशन में टेलिमेडिसिन की सगवड़ उभी करेल छे। आ सिवाय एक अमे एएमसी अने लोकल जे डॉक्टर्स छे एनी मदद थी दरेक पोलीस स्टेशन में एक कैम्प लगाव्यो छे, जेमा एमनुं टेम्परेचर चेक थाय छे, एमनुं ऑक्सिजन चेक थाय छे, अने एमने कोईपण प्रकारनी कोई दवानी जरूर होय, मेडिकेशननी जरूर होय तो तात्कालिक जग्या उपर जेमने दवा आपी देवामां आवे छे। आ सिवाय एमने एक जो कोरोना पॉजिटिव थाय तो एमने एक किट पण आपवामां आवे छे। डीसीपी एसीपी अने पीआई ए तमाम जे अधिकारीओ छे ए एमने रोजे रोज फोन करीने एमनी तबियत पर पूछा करता होय छे। रुकाशे एक ब्रेक माटे आप જોતા રહો સી 24 કલાક।
વેલકમ બેક. લોકડાઉન બાદ સંપૂર્ણ રીતે બેરોજગાર બનેલા બેન્ડ બાજા, વગીવાડા, સાઉન્ડ વાળા સહિત અનેક નાના વ્યવસાયકારીઓએ સુરતમાં 8 વાગે વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી. આ રેલીમાં અનેક વગીવાડા અને બેન્ડવાળાઓએ પોતાના વ્યવસાયના સાધનો સાથે જોડાયા હતા. હાથમાં બેરોજગારના બેનર લઈ નીકળેલી રેલીમાં સરકાર પાસે રાહત પેકેજની માંગ કરીને લાચાર વ્યવસાય માટે પોતાની વ્યથા વ્યક્ત કરી છે. જોકે આ રેલીને ઉમરા પોલીસે અટકાવી હતી. કલેક્ટર કચેરી બહારથી જ રેલી પરત લઈ જવામાં આવી. સૂચના આપવામાં આવી હતી જેથી બગી અને ઢોલ વગેરે પરત રવાના કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં મોટાભાગે બીજું કોઈ કામ ન કરી શકે તેવા લોકો છે. આ લોકો એટલા એજ્યુકેટેડ પણ નથી કે બીજા કોઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી શકે. ઘણા લોકોએ લોન લઈને ધંધો શરૂ કર્યો છે. તેમને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. આવા માહોલમાં જો સરકાર આંશિક રાહત આપે તો જીવન ગુજારી શકાય તેમ છે. રેલીમાં કેટરિંગ, મંડપ, લાઇટ, LED, આર્ટિસ્ટ, ઇવેન્ટ મેનેજર, સાઉન્ડ, લાઇટિંગ, હોટેલ, બેન્કવેટ તથા ફોટોગ્રાફર એસોસિએશનના સુરત અને સાઉથ ગુજરાતના મેમ્બરો સામેલ થયા. આ ઉદ્યોગને પ્રથમ લોકડાઉનથી અત્યાર સુધીમાં અંદાજે 1200 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ધંધાર્થીઓને પણ સતત નુકસાન થયું છે. અમારો બગી ઘોડાનો વ્યવસાય છે. અમે લગ્ન સિઝનમાં અમે બગી ફેરવીએ છીએ. બેન્ડ, ઝુમ્મર, DJ વગેરે આ બધા એસોસિએશનવાળા બધા અહીંયા ઉભેલા છે. 9 મહિનાથી અમે બધા બેરોજી રોજગાર વગર છે. આજે અમારા પાસે કંઈ કશું કામ ધંધો નથી. અમને આ ધંધા સિવાય બીજો કોઈ ધંધો આવડતું પણ નથી. આજે નાના મોટા બધા ધંધા ચાલુ થઈ ગયા છે. પણ અમારું શું, અમારા માટે પણ કલેક્ટર સાહેબ સરકારે કંઈ વિચારવું જોઈએ. આજે અમે એટલી બધી ખરાબ પોઝિશન આવી ગયેલી છે. હવે ફાંસા કરાના ખાવાના વારા આવી ગયેલા છે. આજે ઘોડાને ખવડાવવાના પૈસા નથી, માણસને પગાર આપવાના પૈસા નથી. અમને સરકારને નમ્ર વિનંતી છે કે અમારા માટે પણ કંઈ વિચારો. આજના જે 8000 લોકો અમારા જે ઘોડાગાડી, વાજા, ઝુમ્મર 8000 લોકો અત્યારે જોડાયેલા છે, તે બધા જ આજે ફાફા મારે છે. અને એક દી પણ રોજી નથી, પછી એ શું કરે? ને અમારી પાસે આવે, અમારી પાસે પૈસા હોય તો એને પણ આપીએ ને. અમારે ઘોડાને ખવડાવવાના નહીં મળતા હોય તો, અને કાઠી કોઈ આજે આવ્યા તો પણ થોડા બી અમારે તો ગમે તેમ માણસોને જરા જુઓ હાચવવા પડે છે. જરા જુઓ પણ અમે નહીં હચાવીએ પણ એને હચાવવા પડે છે. એના માટે કંઈક તમે અમને પરવાનગી આપો. તો મહેસાણા નગરપાલિકાનું આજે સાધારણ બોર્ડ મળ્યું. બોર્ડ તોફાની બને તેવા યથાણ હતા, પરંતુ કેટલાક સભ્યો ગેરહાજર રહ્યા. મહેસાણા નગરપાલિકામાં 5 વર્ષથી શાસન કોંગ્રેસનું છે, પરંતુ આંતરિક જૂથવાદના કારણે ભાજપ શાસન કરે તેવી સ્થિતિ હતી. આ વર્ષના છેલ્લા બોર્ડમાં તમામ કામો મંજૂર કરાવવાના પ્રયાસ કરાયા, જેમાં સિટી બસ સેવાનો તમામ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો. મહેસાણાના લોકો 5 વર્ષથી સિટી બસની રાહ જોઈ રહ્યા છે. વર્ષોથી મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, પરંતુ કામ મંજૂર નથી થઈ રહ્યું. વર્ષની છેલ્લી સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. ટોટલ 41 સભ્યોમાંથી 31 સભ્યો હાજર હતા, 10 સભ્યો ગેરહાજર રહેલ છે. અને કામોમાં 2 કામો નામંજૂર કરવામાં આવે છે. 1 સિટી બસનું ટેન્ડર જે કર્યું હતું અને કારોબારીમાં નામંજૂર કરવામાં આવ્યું હતું, જે કારોબારીના ચેરમેનને સભ્યો દ્વારા ચડાવવામાં આવ્યું હતું બોર્ડમાં, જે નામંજૂર કરવામાં આવ્યું છે. અને 1 ઇલેક્ટ્રિકનું બિલ 2018નું હતું, રોશનીનું, તે 10 લાખનું જેવું હતું, એ નામંજૂર કરવામાં આવ્યું. એક જે ભ્રષ્ટાચાર થયો, એક કામ એ હતું, એની તપાસ કરવાની વાત કરીએ, શું છે આખો સમગ્ર મામલો? એ જે ચેન ડોઝરનું કામ છે, 5 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું છે. એમાં તપાસ કરવી જરૂરી છે કે 2019માં કંઈ ટેન્ડર કરવામાં આવ્યું હતું, પણ એ ટેન્ડર ખોલ્યું પરંતુ કામ 2018ની એજન્સીને જ આપી દેવામાં આવ્યું છે, જાણવામાં આવ્યું છે. એટલે એની તપાસ કરી આગળની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું. શું લાગે છે એમાં? ચોક્કસથી એમાં ગેરરીતિ થઈ એવું લાગે છે. તો સુરતમાં કોર્ટની બહાર પ્રદર્શન કરનારા વકીલોની અટકાયત. સુરતની કોર્ટે શરૂ કરવા મુદ્દે કરવાના હતા પ્રતિક ઉપવાસ. 1 દિવસના પ્રતિક ઉપવાસથી નોંધવાના હતા વિરોધ. નાના વકીલો આર્થિક સંકળામણના હોવાનું નિવેદન. ફિઝિકલ કોર્ટ શરૂ થાય તો નાના વકીલને ફાયદો થાય. સુરત કોર્ટની બહાર ઉભા રહ્યા વકીલો. 5 વકીલની ઉમરા પોલીસે અટકાયત કરી. શ્રી શક્તિ જેમ્સ કંપનીમાં કામ કરું છું અને છેલ્લા 4 વર્ષથી અહીંયા કામ કરું છું. આ કોરોનાના સમયમાં તેવડા લોકો કારીગરોનો બધાનો પગાર આપ્યા વગર નીકળી ગયા છે, બરાબર? પગાર બધા કારીગરોનો બાકી છે. કારીગરોનો તો બહુ જાજો પગાર બાકી છે. મારા ખુદનો 33,000 રૂપિયા જેવો પગાર બાકી છે. અત્યારે આ સમયમાં તકલીફ બહુ પડે છે, બરાબર? છોકરાની ફી માગે છે તો ઓનલાઈન વાળાને કોઈ જગ્યાએ અત્યારે કામ મળતું નથી. શ્રી શક્તિ જેમ્સ
मातावाड़ी खाते वराछा कंपनी चालती थी। कंपनी ना मालिक छे विपुल भाई काकड़िया और अल्पेश भाई कड़थिया। आ लोग 60 जेटला कर्मचारी 30 लाख जेटलो पगार लईने कामगीरानो पगार लईने नाची छूट्या छे। सवार में अमारे डायमंड सूरत डायमंड एसोसिएशन में आ बाबते रजूआत थी अने सारो एवो प्रतिसाद मळ्यो छे के आगळना दिवसोनी अंदर अमे पूरो प्रयत्न करशुं के कारीगरोनो पगार मळी रहे। अत्यारे अमे कमिश्नर साहेब पासे जे पंच रिमवामां आव्युं छे ए पंचना नाम अमे एने आपशुं के आ जे पंच छे ए पंचनी अंदर ए लोकोए मशीनरी अने पॉलिशिंग करेला हीरा जे कारीगरोने वेची अने पगार करवाना हता तो अत्यार सुधी ए पगार कारीगरोने मळ्यो नथी। तो अमारी कमिश्नर साहेबने एवी ज रजूआत थई छे के कारीगरोनो जल्दीमां जल्दी पगार करवामां आवे अने आर्थिक गुना निवारण एक्ट मुजब कार्यवाही करवामां आवे। तो आ साथ बुलेटिन में हाल बस आटलू ज। वधु अपडेट्स माटे आप जता रहो गुजरात नंबर वन न्यूज चैनल जी 24 कलाक।